75મો આર્મી દિવસ બેંગલુરુના એમઈજી અને સેન્ટર પરેડ ગ્રાઉન્ડ પર યોજાયો હતો. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે ગોવિંદ સ્વામી પરેડ ગ્રાઉન્ડ ખાતે આર્મી ડે કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેમણે સેનાના જવાનોને સંબોધિત કરતા કહ્યું હતું કે પહેલીવાર આર્મી ડે પરેડ અને તેનાથી સંબંધિત અન્ય કાર્યક્રમો દિલ્હીની બહાર આયોજિત કરવામાં આવી રહ્યા છે. આનાથી સેનાને લોકો સાથે જોડાવાની સુવર્ણ તક મળી છે અને ખાતરી છે કે આનાથી અમારા સંબંધો વધુ મજબૂત થશે. વધુમાં કહ્યું છે કે અમે એલએસી પર મજબૂત સ્થિતિમાં છીએ અને કોઈ પણ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છીએ. આતંકવાદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું છે કે એલઓસીની બીજી બાજુ આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ મોજુદ છે. સેના પ્રમુખે વધુમાં કહ્યું છે કે નવા આતંકવાદી સંગઠનો પોતાની હાજરી બતાવવા માટે ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે. અમે અને સુરક્ષા દળો સાથે મળીને આ પડકારનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે સેનાએ સુરક્ષા પડકારોનો દ્રઢતાથી સામનો કર્યો હતો અને સરહદોને સક્રિય અને મજબૂત રક્ષા સુનિશ્ચિત કરી હતી. સેનાએ ક્ષમતા વિકાસ, બળ પુનઃરચના અને તાલીમમાં સુધારો કરવા માટે પગલાં લીધા હતા. અમારી તૈયારીઓને વધુ મજબૂત બનાવી છે તેમ કહ્યું. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત કે બઢતે કદ, આર્થિક વિકાસ ઓર પ્રગતિ કો દેખ રહે હૈ, દેશવાસીઓ કી બઢતી આકાંક્ષાઓ ઓર વિશ્વ વ સમુદાય કી અપેક્ષાઓ કો ભી હમ સાક્ષી હૈ. इस सब के चलते यह अनिवार्य है कि भारतीय सेना राष्ट्रीय लक्ष्यों और उद्देश्यों के साथ पूरी तरह से अलाइंड और इंटीग्रेटेड रहे. हमें यह सुनिश्चित करना है कि सुरक्षा की दृष्टि से राष्ट्र की प्रगति में कोई बाधा ना आए. अपनी ऑपरेशनल प्रिपेयरनेस को और बढ़ावा देने के दिशा में भारतीय सेना ने ट्रांसफॉर्मेशन की बड़ी पहल की है. आज सेना दिवस भी है. हर भारतीय को अपनी सेना पर गर्व है. देश की रक्षा में, देश की सीमाओं की रक्षा में भारतीय सेना का योगदान, भारतीय सेना का शौर्य અતુલનીય હૈ. મેં સભી સૈનિકો કો, પૂર્વ સૈનિકો કો, ઉનકે પરિવારો કો બહોત બહોત બધાઈ દેતા હું.